છોટા ઉદેપુરની પુનિયાવાટ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના બાળકોની તબિયત લથડવા મામલે આજે રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારે સારાની ડીસી મુલાકાત લીધી. તમામ બાળકો સ્વસ્થ થતા મંત્રીએ રાહત સાથે ખુશી વ્યક્ત કરી છે. આદિજાતિ વિભાગ સંચાલિત પુનિયાવાટ મોડેલ સ્કૂલમાં એક સપ્તાહ પહેલા 21 સાથે 100થી વધુ બાળકો બીમાર પડ્યા હતા. જો કે મોટા ભાગના બાળકોને સામાન્ય તાવ અને માથાના દુખાવાની ફરિયાદ હતી, પરંતુ તકેદારીના ભાગરૂપે જિલ્લા પ્રશાસન દ્વારા બાળકોને સરકારી દવાખાનાઓમાં દાખલ કરી સારવાર હાથ ધરી હતી. સાથે અન્ય બાળકોનું મેડિકલ ચેકઅપ અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સદર બાબતે રાજકીય નેતાઓ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ થયા. કોંગ્રેસે ફૂડ પોઈઝનિંગના આરોપો લગાવ્યા તો આજે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર અને સંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ સારા કેમ્પસની મુલાકાત કરી નિરીક્ષણ કરી પ્રયોજના અધિકારીને જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં આરોગ્ય અધિકારી સાથે બાળકોના મેડિકલ રિપોર્ટ અંગે ચર્ચા કરી બાળકોની તબિયત ખરાબ થવા પાછળ વાયરલ ઇન્ફેક્શન હોવાનું અનુમાન લગાવ્યું છે. જોકે ફૂડ અને ડ્રગ્સ વિભાગના અને અન્ય મેડિકલ રિપોર્ટ્સ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે. હાલ તો તમામ બાળકો સ્વસ્થ થઈ જતા મંત્રીએ રાહત સાથે ખુશી વ્યક્ત કરી હતી. આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકલવ્ય સ્કૂલની મેં જાતે મુલાકાત લીધી, આરોગ્ય અધિકારી જોડે જે ચર્ચા કરી એમાં લગભગ 121 બાળકોને ફૂડ થી કંઈ અસર થઈ હોય એવું મને પોતાને જાણવા મળ્યું, અને એના માટે મેં વિગતવાર જે માહિતી મેળવી રિપોર્ટ લીધો. તો અધિકારીશ્રીનું કહેવું છે કે ફૂડના કારણે આ થયું નથી, વાયરસના કારણે થયું છે. પણ મારું માનવું એવું છે કે 21 સાથે આટલા બધા બાળકોને વાયરસથી કેવી રીતે આ થાય, અથવા તો વાયરસ આ પ્રકારનો હોય તો બીજી સ્કૂલોમાં કેમ નથી. પણ છતાંય એમને જે ડૉક્ટરોની ટીમ બોલાવી અને એના આધારે જે ડૉક્ટરોએ જે રિપોર્ટ આપ્યા છે એ રિપોર્ટ મને બતાવ્યા, તો એમાં એવું લાગે છે કે થોડું ઘણું કંઈ વાયરસના કારણે પણ આવું બન્યું હોય એવું જાણવા મળે છે. સાથે સાથે આ તમામ બાળકો અત્યારે સ્વચ્છ છે, એટલે કોઈ અઇચ્છનીય બનાવ બન્યો નથી. હવે વાત કરવામાં આવે તો અહીંયા સાયકલો પડી રહી છે 2023ની જે બાળકીઓને. અત્યારે સાયકલનો વિષય નથી, માત્ર આરોગ્યની બાબત માટે હું અહીંયા આવ્યો છું, એટલે આ વિષયની જ વાત.